કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય જોઈ રહ્યા છે તેમાં આપણે આગલા વિડીયોમાં જનજાતિઓ અને વિચરતી જાતિઓ વિશે ચર્ચા કરી તેમજ વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે ચર્ચા કરી અને ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો કયા કયા હતા સ્થળો કયા કયા હતા તેના વિશે પણ આપણે માહિતી મેળવી તમે એનું વાંચન કર્યું જ હશે કદાચ તમે એનું વાંચન ન કર્યું હોય તો તમે વાંચન કરી લેજો આજે આપણે આ જ ચેપ્ટરમાં વિચરતી અને વિમુક્ત જાતિ વિશે માહિતી મેળવીએ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા તેમનું જીવન પશુપાલન પર આધારિત હતું તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓને લઈને એટલે કે જે પશુઓ એ લોકો પાળતા હોય છે જેમ કે ગાય બકરી એવા જે પ્રાણીઓ એ લોકો પાળતા હોય છે પ્રાણીઓ સાથે એ લોકો દૂર દૂર સુધી ફરતા રહેતા હોય છે તેમનું જીવન મોટે ભાગે પશુઓ પર આધારિત હોય છે એટલે કે એ લોકો પશુપાલનનો ધંધો કરતા હોય છે તેઓ જે સ્થાયી ખેડૂતો હોય એટલે કે એક જ જગ્યાએ સ્થિર રહેતા હોય એવા ખેડૂતો પાસેથી એ લોકો અનાજ કપડા વાસણ એવું લેતા હતા અને અનાજ કપડાં વાસણ લઈ એના બદલામાં એ લોકો તે ખેડૂતોને ઊન ઘી આ બધી વસ્તુઓ આપતા હતા એટલે કે પહેલાના જમાનામાં પૈસાથી લેવડ દેવડ મોટે ભાગે ન થતી હતી પરંતુ વસ્તુઓનો વિનિમય થતો હતો વસ્તુઓનો વિનિમય એટલે શું કે આપણે કંઈક વસ્તુ લઈએ અને તેના બદલામાં આપણે કંઈક વસ્તુ આપીએ પૈસા નહીં પણ એના બદલામાં વસ્તુ આપીએ તો એને વસ્તુઓનો વિનિમય કહેવામાં આવે છે ધારો કે આપણા આપણા ઘરે ઘણા બધા રીંગણા લાગતા હોય અને બાજુવાળાના ઘરે ટામેટા લાગતા હોય તો આપણે આપણને ટામેટા જોઈતા હોય તો આપણે શું કરીએ કે એમને બે રીંગણા આપીએ એના બદલામાં આપણે બે લઈ લઈએ બરાબર એ રીતે વસ્તુઓનો વિનિમય પહેલાના જમાનામાં થતો હતો તો આ જ રીતે આ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પણ અનાજ કપડા વાસણના બદલામાં ખેડૂતોને ઊન ઘી આપતા હતા કે જે એ લોકોને એ લોકોના પ્રાણીઓ પાસેથી એ લોકોને મળી રહેતું હતું અને કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર એટલે કે પશુઓ પર પોતાનો સામાન મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને વસ્તુઓનું ખરીદ અને વેચાણ કરતી હતી એટલે કે પોતે જે વસ્તુઓ એ લોકો વેચવાના હોય અથવા તો ખરીદવાના હોય તો તે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પશુઓ પર સામાન મૂકીને એ લોકો જતા હતા તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે વણજારાની પોઠ અહીં બતાવવામાં આવી છે તો આપણે વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં એના વિશે માહિતી મેળવીએ કે કે છે અહીં આ કેટલી લાંબી લાઈન લાગેલી છે કે લોકો બળદ જે છે એ વળદગાળા લઈને એ લોકો નીકળી પડ્યા છે આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી વણઝારા તેમનો સમૂહ ટાંડા કહેવાતો તેમના સમૂહને શું કહેવાતો ટાંડા કહેવાતો અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરે પણ વરજાળા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી એક ચીજવસ્તુઓ તેમના દ્વારા અનેક તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી કેમ અગત્યના હતા તે સમયે કારણ કે વણઝારા અલાઉદ્દીન ખલજી કે દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતી હતી વણઝારાની વણઝારા લોકોનો ઉપયોગ આ અલાઉદ્દીન ખલજી કરતો હતો ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે અને બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા જ તેમના બળદો પર અનાજ લાદીને શહેરમાં વેચવાના અને તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત તો એ છે કે જ્યારે તે સમયે યુદ્ધ થતા તો યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોટ પર એટલે કે બળદો બળદગાળા પર એ લોકો મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લઈ જતા હતા એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી ગણાય છે એટલે આ અગત્યની જાતિ ગણાય છે વણજારા અને મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ આ વણઝારા દ્વારા ભારતમાં આવતી હતી અને ભારતથી બહાર જતી હતી આ વણઝારા લોકો આ રીતે બળદની પોઠ પર વસ્તુઓ લઈ લાવવા લઈ જવાનું કામ કરતા હતા હવે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ આજે જનજાતિઓ તેમની સંસ્કૃતિ કેવી હતી તે આપણે જોઈએ કેટલીક વિમુક્ત જાતિઓ ગેઢા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા ડોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાનો સમાવેશ થતો તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા ગુજરાતમાં વણજારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે જનજાતિ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે આપણે વિચાર કરીએ તો કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ જે પ્રાણીઓ તે સમયે એ લોકો પાડતા હતા જેમ કે ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ બળદ તેમનો વેપાર એ લોકો કરતા હતા અને વિવિધ જાતિઓના નાના મોટા ફેરિયાઓ એ લોકો એક ગામથી બીજે ગામ જઈને પોતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા બનાવીને એ લોકો એક ગામથી બીજે ગામ જઈને ફરીને વેચતા હતા કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા અને મોડવાનો સમાવેશ થતો હતો આ વિચરતી જાતિઓમાં બીજી કઈ જાતિનો સમાવેશ થતો કાંગસિયા અને મોડવા એ લોકો શું કામ કરતા તો બંગડી અને સૌંદર્ય પ્રસાધનો એટલે કે જે સ્ત્રીઓ જે સૌંદર્ય માટે જે વસ્તુઓ વાપરતી હોય છે એ સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે એ લોકો જોડાયેલા હતા કાંગસિયા અને મોડવા જાતિના લોકો અને કેટલીક વિચરતી જાતિઓમાં નટ અને બજાણિયાનો સમાવેશ થતો વિચરતી જાતિઓમાં કોનો સમાવેશ થતો નટ અને બજાણિયા જાતિનો સમાવેશ થતો અને આ લોકો શું કામ કરતા તો એ લોકો અંગ કસરતો દ્વારા એટલે કે શરીરની કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા અને ગુજરાતમાં કઈ જાતિઓ જોવા મળે છે આમાંની વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળે છે ગુજરાતમાં આ બધી જાતિઓ જોવા મળે છે હવે આ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન આપણે જોઈએ અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઉભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજીત થયો બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધી અને એના કારણે નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઉભી થઈ કે જેને સારું એવું કંઈક વસ્તુ બનાવતા આવડતું હોય જેનામાં કંઈક કલા હોય કંઈ આવડત હોય કૌશલ્ય હોય એવા લોકોની જરૂરિયાત ઉભી થઈ કારણ કે અર્થવ્યવસ્થા અને સમાજ દિવસે દિવસે રોજબરોજ એ બદલાતો જતો હતો અને એમની જરૂરિયાતો પણ નવી નવી થતી જતી હતી વધતી જતી હતી સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજીત થયો શું થયું સમાજનું વિભાજન થઈ ગયું શેમાં જુદી જુદી જાતિઓમાં સમાજનું વિભાજન થઈ ગયું અને બીજી બાજુ જોઈએ તો ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી લેવામાં આવ્યા અને જાતિનો દરજ્જો આપવામાં આવ્યા કે જે વિવિધ જનજાતિઓ હતી સામાજિક જૂથો હતા એ બધાને જ્ઞાતિ આધારિત જ્ઞાતિના આધારે સમાજમાં સમાવી લેવામાં આવ્યા અને તેમને વિવિધ જાતિનો દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કલા કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે કે આવી જે જાતિઓમાં વહેંચવામાં આવ્યા હતા તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યા હતા તેમાં જાતિઓમાં અમુક જે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતી ધરાવતા સમુદાયો હતા તે લોકો મુખ્ય હતા અગત્યના હતા હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ ગોંડ અને તેમાં આપણે વિશે માહિતી મેળવીએ ભારતના નામના વિશાળ રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નોંધાયું છે કે ગઢ કંટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો વનવાસી અને જે જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો હતો તેમાંથી ગોંડ જાતિ વિશે આપણે માહિતી મેળવવાના છે કે ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં આ ગોંડ પ્રજા રહેતી હતી ગોંડવાના નામના વિશાળ પ્રદેશમાં આ પ્રજા રહેતી હતી અને ભારતની જૂની જનજાતિઓ જે હતી એમાંની એક હતી આ ગોંડ પ્રજા અને તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા સ્થાનાંતરિત ખેતી એટલે કે એક જગ્યાએ રહીને એ લોકો ખેતી કરતા હતા અને નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો એ લોકોની જાતિમાં પણ દરેક કુળનો એક રાજા હતો એ લોકો નાના નાના કુળોમાં વહેંચાઈ ગયેલા હતા આ ગોંડ પ્રજા અને એ પ્રત્યેક કુળનો એક રાજા હતો અને અકબરનામામાં નોંધવામાં આવ્યું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓ હતા સિત્તેર હજાર જેટલા ગામડાઓ હતા હવે એમાં આપણે આટલું જાણવું જોઈએ કે સ્થળાંતરિત ઝૂમ ખેતી સ્થળાંતરિત ખેતી ખેતી કે સ્થાનાંતરિત એ આપણે માહિતી મેળવીએ આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી અને ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે કે સ્થાનાંતરિત ખેતી આપણે અહીંયા શબ્દ જોયો એ સ્થાનાંતરિત ખેતી એટલે શું તો સ્થાનાંતરિત ખેતી એને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે કે આ પ્રકારની ખેતીમાં શું થાય છે કે જંગલોમાં વૃક્ષો કાપી દેવામાં આવતા અને વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે છે અને બે ત્રણ વર્ષ ખેતી એ લોકો ત્યાં કરે છે એક જ જગ્યાએ રહીને આપણે આગળ વાત કરી તેમ એ લોકો એક જ જગ્યાએ રહીને બે ત્રણ વર્ષ સુધી ખેતી કરે છે એક જ જંગલમાં અને ત્યારબાદ જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ લોકો શું કરે એ વિસ્તાર છોડી દે છે અને બીજી જગ્યાએ એ ખેતી કરવા જતા રહે છે અને આ પ્રકાર ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત કે સ્થાનાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે જે ગોંડ પ્રજા આ ઝૂમ ખેતી કરતી હતી સ્થળાંતરિત ખેતી કરતી હતી તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા તે દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને ચોર્યાસી તરીકે ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચવામાં આવતી તેમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી કેન્દ્રીકૃત હતી એ રાજ્ય વહેંચાયેલા હતા તે સમયે ગઢમાં રાજ્યને વહેંચવામાં આવતા હતા અને દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું અને દરેક ગઢ ચોર્યાસી ગામોનો એક એકમમાં વહેંચાયેલો હતો ચોર્યાસી ગામો મળીને એક એકમમાં આ ગઢ વહેંચાયેલા હતા જેને ચોર્યાસી તરીકે ઓળખવામાં આવતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચવામાં આવતી હતી મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગડકટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ સહની પદવી ધારણ કરી તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા મોટા રાજ્યોનો ઉદય થયો અને એની સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું અને મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી અને તેના પુત્ર દલપતે મહોબાના ચંદિલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા યુવાન વયે જ દલપતનું મૃત્યુ થાય છે અને દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર કે જેની એની દલપતની પત્ની હતી દુર્ગાવતી એ દુર્ગાવતી પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી એનું શાસન સંભાળે છે અને આસિફ ખાન નેતૃત્વની હેઠળ મુઘલ સેના એ દુર્ગાવતીને હરાવી દે છે અને રાણી તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે છે દુર્ગાવતી અને એનો પુત્ર લડતા લડતા મૃત્યુ પામે છે ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા ઘણું ધન ઘણા બધા એ લોકો પૈસા કમાયા હતા વેપાર દ્વારા હાથીઓના વેપાર દ્વારા અને ઘડકટંગા પર વિજય મેળવીને મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા જે ગઢકટંગાના રાજ્યના લોકોએ હાથીઓના વેપાર દ્વારા ધન કમાયો હતો એ બધું ધન મુઘલોએ ગઢગટા પર વિજય મેળવીને હુમલો કરીને એ બધું ધન અને હાથીઓ પોતાના હસ્તક કરી લીધા હતા અને તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો તેમણે એટલે કોણે મુઘલોએ મુઘલોએ મોટો ભાગ રાજ્યનો મોટો ભાગ એ પોતાના નિયંત્રણમાં કરી લીધો હતો અને બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર આપી દીધો હતો વીર નારાયણના કાકા ચંદરશાહ એને આ ઘટકટંગાનો બાકીનો ભાગ આપી દીધો હતો ઘટકટંગાના પરતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં ઘટકટંગા નિર્બળ બની ગયું હતું કારણ કે એનો મોટો જે ભાગ હતો એ આ મુઘલોએ પોતાના હસ્તક કરી લીધો હતો એના કારણે એ નિર્બળ બની ગયું હતું ગોંડ રાજ્ય અને ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં બુંદેલો અને મરાઠાઓએ આક્રમણ કર્યા ગોંડ રાજ્ય પર પરંતુ ગોંડ રાજ્ય નિર્બળ બની ગયું હતું એના કારણે એ ટકી શક્યું નહીં આ રીતે આ ગોંડ રાજ્યનો પણ અંત આવી જાય છે તો આજે આપણે આ ચેપ્ટરમાં વિચરતી અને વિમુક્ત જાતિ વિશે માહિતી મેળવી એ લોકો ધંધા રોજગાર શું કરતા હતા કેવી રીતે કરતા હતા તે આપણે જોયું અને વણજારા વણઝારા એ જાતિ અગત્યની હતી આ વિમુક્ત જાતિઓમાં તો કેવી રીતે તે આજે આપણે જોયું અને જનજાતિઓ વિચરતી જાતિઓની સંસ્કૃતિ કેવી હતી એ લોકો કેવી રીતે કામ કરતા હતા કઈ જાતિના લોકો કઈ રીતે ધંધા રોજગાર પોતાનું ગુજરાન ચલાવતા હતા તે જોયું જનજાતિઓમાં આવેલ સંસ્કૃતિક પરિવર્તન કે જનજાતિઓમાં પરિવર્તન કેવી રીતે આવ્યું તેમને વિવિધ જાતિનો દરજ્જો કેવી રીતે આપવામાં આવ્યો કલા કૌશલ્યને આધારે તેમને દરજ્જો આપવામાં આવ્યો હતો તે પણ આપણે જોયું અને વનવાસી વિચરતી જાતિઓમાં જે વિવિધ જાતિનો દરજ્જો આપવામાં આવ્યો હતો તેમની ઉપલબ્ધિઓના કારણે તેમાં આપણે ગોંડ પ્રજા વિશે માહિતી મેળવી કે ગોંડ પ્રજા ક્યાં રહેતી હતી કેવી રીતે શું કામ કરતી હતી તે લોકો ખેતી કેવી રીતે કરતા હતા સ્થાનાંતરિત ખેતી કરતા હતા તે આપણે જોયું અને તેમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તે પણ આપણે જોયું અને ખરે એમનું એ રાજ્યનો અંત કેવી રીતે આવ્યો તે પણ આપણે જોયું હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું તો અહીં સુધી આપણે વાંચન કરીશું થેન્ક યુ